योगी रूपे भगवान के वाला गया वृंदा वृंदा जो तने विश्वास ना हो तो हो तो तारा स्वामी ना हो अहिया कदाच उतारू तो तू ओळख खरी ने वृंदा के जे हा मारा स्वामी ना आवयो हूं केम न ओळखू भगवान के जे तो उभी रे एक बाजू जो देवताओ ए तारा स्वामी नो नाश करो छे जना अवयव छूटा छवाया पड्या छे एक पछी एक हूं मारा तको बल थी मंत्र बल थी अहिया उचकी ने तने बताऊ सती वृंदा ने नंदा एक साइड में उभा रिया अने मायापति जगत नियंता ए माया करी हवे प्रभु नी माया ने कोण पार पामी शके भगवान कहवा लाग्या वृंदा जोजे अरे आ तो जो आवे छे आकाश थी लाश वृंदा धीरज राखजे जो हवे थोड़ा समय मा तारा स्वामी ना अवयव आवे छे पहला तो तू आकाश सामे मीट मांडी जोई रे वृंदाए आकाश सामे दृष्टि करी अने प्रभुए जालंधर नो जमणो हाथ उतार्यो दड़बांग सती वृंदा पग में पड़ो प्रभुए कहू जो आ जमणो हाथ से ओळखी ले काई पण निशानी होय तो सती वृंदाए जमणा हाथ नु निरीक्षण कर्यु कोई पण जातनी हाथ उपर निशानी हती नहीं सती वृंदा ने निक्की नो थी प्रभुए कहू वृंदा जोया डाबो ने पड़ो ने निहाली बीजो डाबो ने पड़ो निहाली तारो स्वामी ने जे संभा तारो स्वामी तू ले
પ્રભુએ બીજો ડાબો હાથ આકાશ માર્ગેથી પસાર્યો. વૃંદા, જો આ તારા સ્વામીના બંને હાથ ઓળખી લે. સતી વૃંદાએ બંને હાથનું નિરીક્ષણ કર્યું, હાથ ઓળખાયા, છતાં સતી વૃંદાને વિશ્વાસ ન આવ્યો. સતી વૃંદા ઘડીમાં હાથ સામુ જોવે, ઘડીકમાં પ્રભુ સામુ જોવે, ઘડીમાં આકાશ સામુ જોવે. પ્રભુએ કહ્યું, વૃંદા જો હવે બંને પગ આવશે ત્યાં તો આકાશ થી બંને પગ પડ્યા. આકાશ માર્ગે થી કેર થી નીચેનો ભાગ બંને પગ સતી વૃંદાની સામે આવીને પડ્યા, પગ તરફડિયા મારતા. ભગવાને કહ્યું, સતી વૃંદા જો આ તારા સ્વામીના બંને પગ, હાથ ને પગ બરાબર નિરીક્ષણ કરીને જોઈ લે. હવે મારી વાત સત્ય મનાઈ શકે કેમ? સતી વૃંદા કહે છે, ના, આ તો કદાચ કોઈ માયાવી હોય એમ મને લાગે છે. વિષ્ણુ પરમાત્મા કહે છે, વૃંદા હાથ પગથી તને ઓળખાણ પડતી નથી, તો જો હવે આવા છૂટાયને કાનમાં કડીયું. ભગવાન કહે છે, વૃંદા જો હવે તારા સ્વામીનું ધડ અને શીશ આવે છે, ત્યાં તો આકાશમાંથી દબાણ કરતું ધડ પડ્યું. છતાં સતી વૃંદાને વિશ્વાસ ન આવ્યો. ભગવાન કહે છે, જો તારા સ્વામીનું મસ્તક આવી રહ્યું છે, ત્યાં તો વાળ છૂટા અને કાનમાં કડ્યું. જાલંધરે કાનમાં કડીઓ પહેરેલી, માથાના કેસ છૂટા થઈ ગયેલા, અને સતી વૃંદાએ જે પુષ્પની માળા પહેરાવેલી, એ જ પુષ્પની માળા વાળમાં ઘુસાઈ ગયેલી. જાળંધરનું મસ્તક આવીને પડ્યું. મસ્તક જોતા સતી વૃંદાને ચોક્કસ થઈ ગયું કે અમારા સ્વામીનું જ મસ્તક છે. બાજુમાં જઈ સતી વૃંદા માથું કૂટવા લાગ્યા, હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. દીધી છે સતીને છોડીને મારા ના
दीदी सती ने सोनी मारा नाथ हवे ककड़ा पति प्राण नाथ वन माजूरी ने रे मरू दीठा ककड़ा पति प्राण नाथ वन माजूरी रोया राहू ये चढ़ाया मारा नाथ रया नहीं साथ मारे रोया राहू उतराया रे मारा शानदार चूड़ी रही नहीं हाथ मारे उतराया आज मारा शानदार चूड़ी रही नहीं हाथ मारे तम साथे जोड़ू मारा प्राण आशा छोड़ू जगनी रे तमारी साथे छोड़ू मारा प्राण आशा छोड़ू जगनी रे हवे चित्ता खड़कू बने नीए चित्ता खड़कू बने नीए खड़कू बने नीए महाराज आपो अगनी सती वृंदा रे हवे हूँ जुरे करूँ बिठा ककड़ा पति प्राण नाथ वन माजूरी ने रे मरूँ बिठा ककड़ा पति प्राण नाथ वन माजूरी ने रे सती वृंदा हैया फाट वदन करी रिया छे सती वृंदा कहे छे राहु ये आवी अने मारा स्वामी ने भंभेरा मारा स्वामी राहु ना कहवाथी युद्धे चढ़िया
આ રાહુ એ કયા જન્મનું વેર વાળ્યું, મારા શણગાર ઉતરાવી નાખ્યા, શણગાર ઉતારી સતી વૃંદા જાલંધર ની પાછળ સતી થવા તૈયાર થયા. જાલંધર ના અવયવ ઉચકે છે, પણ પ્રભુએ એક એક અવયવ ઉપર એક એક બ્રહ્માંડ નો ભાર મૂક્યો છે. એક પણ ટુકડો ઉચકી શકાતો નથી, હલતો નથી, ચલતો નથી. ઘણી મહેનત કરી છતાં એક પણ અવયવ સતી વૃંદા ઉચકી ન શક્યા. સતી વૃંદા રડતા કકળતા યોગી મહારાજ પાસે આવે છે. પ્રભુ યોગીના વેશમાં આસન જમાવીને બેઠા છે. માયાપતિ આવી બે હાથ જોડી અને સતી વૃંદા કહેવા લાગ્યા, બાપુ મારે મારા સ્વામીની પાછળ સતી થવું છે, પણ એક પણ ટુકડો ઉચકી શકાતો નથી, તો હું અહીંયા ને અહીંયા આશ્રમમાં ને આશ્રમમાં મારા સ્વામી સાથે બળી મરું, સતી થાઉં. આપ મને જો અગ્નિ આપો, કારણ તપસી બાવા મને અગ્નિ આપો, ઉભી માગું આય રે. તપસી બાવા અગ્નિ આપો, ઉભી માગું આય રે. સ્વામી મારા ના શબને લઈ, સ્વામી મારા ના શબને લઈને બળું આશ્રમ ની માય રે. સ્વામી મારા ના શબને લઈ હું બળું આશ્રમ ની માય રે. માટે મુજને અગ્નિ આપો, માટે મુજને હવે અગ્નિ આપો, ઉભી માગું આજ રે. તપસી બાવા હવે અગ્નિ આપો, તપસી બાવા મને અગ્નિ આપો, ઉભી માગું આઈ રે. સ્વામી મારા ના સ્વામી મારા ના શબને લઈ હું બળું આશ્રમ ની માઈ રે. તપસી બાવા અગ્નિ આપો, ઉભી માગું છું.
माटे मुझले अग्नि आप पड़ू हमारा पंथ रे माटे मुझले हवे अग्नि आप पड़ू हमारा पंथ रे तपसी बाबा अग्नि आप यू भी मागू जू सती वृंदा के जे महात्मा जी मारे सती थवू छे मने अग्नि आपो मायावी प्रभु साधुना स्वांग मां के छे वृंदा सती थवू होय तो उपार तारा पति ने अहींथी शमशान भूमि मां लई जा आ तो अमारो आश्रम छे आ कई शमशान भूमि छे કે મારા આજે એક પણ અવયવ મારાથી ઉચકી શકાતો નથી સતી વૃંદા વધારે કૃપાંત કરવા લાગ્યા માયાવી કૃત્રિમ ચેલો જે હતો કહેવા લાગ્યો બાપુ મૈયા બહુ રડતી હૈ ઉસકો ઉસકા સ્વામી કો સજીવન કર દો આપકા ભગવાન અચ્છા કરેગા ભગવાન કહે છે વૃંદા આ તારું રુદન સાંભળી અને મને દયા આવે છે જો તું કહેતી હો ને તો આ તારા સ્વામી નો ફૂલ નો ઢગલો બનાવી દઉં કેતો અહીંથી સમુદ્ર માં ફેંકી દઉં કેતો રાખ નો ઢગલો બનાવી દઉં અને કેતો આ બધા અવયવ હું ખાઈ જાઉં સતી વૃંદા કહે છે પ્રભુ મેં મારી નજરે જોયું છે અહીં હરણી ને સજીવન કરી છે આપ સજીવની વિદ્યા જાણો છો તો મારા સ્વામી ને સજીવન કરી દો મારું સૌભાગ્ય અખંડ કરો ભગવાન કહે છે એસા ભી હોગા અભી ફિર કે થોડી દેર ઠહેરના સતી વૃંદા અને નંદા અવળું ફરીને વાર્યા પ્રભુએ આ કૃત્રિમ ટુકડા અદૃશ્ય કરી અને જાલંધર નું સ્વરૂપ પ્રગટ કર્યું જાલંધર રૂપે એક સ્વરૂપ જાલંધર નું બીજું સ્વરૂપ યોગી નું કારણ કે આ તો માયાપતિ છે પ્રભુની માયાને કોઈ પાર પામી શક્યું નથી સતી વૃંદા ને કહ્યું વૃંદા આવા કાળા વસ્ત્રો પહેરીને જંગલમાં આ યોગીના આશ્રમમાં શા માટે ફરો છો અવાજ સાંભળ્યો સતી વૃંદા પાછું ફર્યા તો જાલંધર ને જોયો જાલંધર ના રૂપમાં ભગવાન સતી વૃંદા દોડીને ભેટ્યા જાલંધર ને રસમાં બેસાડી નંદા ને વૃંદા ઘેર આવ્યા સતી વૃંદાએ જાલંધર નું પૂજન અર્ચન કર્યું ભોજન જમાડ્યું પલંગ ઉપર પ્રભુ બિરાજમાન થયા શયનખંડમાં છતાંય સતી વૃંદાને મનમાં સંકલ્પ વિકલ્પ ચાલે છે કહ્યું કે આપ જાલંધર જ છો ને કારણ એક માયાપતિ વિષ્ણુની માયાને કોઈ કળી શકતું નથી કોઈ ઓળખી શકતું નથી કોઈ જાણી શક્યું નથી આપ મને પૂરેપૂરી ઓળખ આપો ત્યાર પછી જ હું પલંગ ઉપર બેસીશ પ્રભુએ જાલંધરનું પ્રાગટ થયું ત્યાંથી તે છેક યુદ્ધમાં ગયો ત્યાં સુધીની ઓળખાણ આપી વાત કરી પુષ્પની માળા બતાવી કે સતી આ તમે પુષ્પની માળા મને પહેરાવેલી હવે બીજી કઈ ખાતરી કે કઈ પણ નહીં સતી વૃંદા જેવા પલંગ ઉપર બેઠા પ્રભુના ચરણો ચાંપવા માટે ખોળામાં જ્યાં પગ લીધા આ બાજુ જાલંધરના કંઠમાં પહેરેલી પુષ્પની માળા તરત જ કરવાની
અને જાલંધરને દેવતાઓના આયુધો શરીરને સ્પર્શ કરવા માંડ્યા. શંકર ભગવાને કહ્યું, નરાધમ પાપી, હવે તારો અંત આવી ગયો. જો તારા કંઠમાં પહેરી લે આ પુષ્પની માળા. જાલંધરે આમ પુષ્પની માળા સામે દ્રષ્ટિ કરી તો માળા કરવાઈ ગઈ. જાલંધરને થયું, કોઈ મારી સતીનું શીલ લૂંટ્યું. કોણ નરાધમ મારી વૃંદાનું શીલ લૂંટનાર? હવે યુદ્ધ પડ્યું રહ્યું અને સતી વૃંદાનું શીલ લૂંટનાર કોણ? એટલે મથુરા તરફ જાલંધરે પ્રયાણ કર્યું. જાલંધર દોડ્યો અને પાછળ શંકર ભગવાન. દોડતા 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 છેક મથુરા પહોંચી ગયો. રાજ દરબારના દરવાજામાં છેક, જ્યાં વૃંદાનો રાજમહેલ છે, રાજમહેલના દરવાજામાં પહોંચી ગયો. દરવાજામાં પહોંચતા પહોંચતા શંકર ભગવાને ત્રિશુળ માર્યું ને ધવાન કરતો જાલંધર પડ્યો. જાલંધર પડ્યો, સાથે મોટો અવાજ થયો. વૃંદા રાજભવનમાં શયનખંડમાં ચોકીને જાગી ગઈ. દરવાજે છે નો અવાજ. એકદમ દ્વાર ખોલ્યું, દ્વાર ખોલી નજર કરી તો શંકર ભગવાને જાલંધરની છાતીમાં ત્રિશુળ વોંકી દીધું છે. જાલંધર પડ્યો છે, શંકર ભગવાન ઉભા છે. એક જાલંધર દરવાજામાં, બીજો જાલંધર પલંગમાં. સતી વૃંદાએ કહ્યું, અરે કોણ છો પાપી તું? આ જાલંધર કે આ જાલંધર? વિષ્ણુ પરમાત્મા પ્રગટ થયા. સતી વૃંદા, મેં તારો ગુનો કર્યો છે, ભૂલ કરી છે, પણ દેવતાઓની રક્ષા કરવા, ધર્મની રક્ષા કરવા મેં આ પગલું ભર્યું છે, મને માફ કરો. સતી વૃંદાએ શ્રાપ દીધો કે તમે વિષ્ણુ પરમાત્મા જગત નિયંતા થઈ અને તમારું આવું કઠોર પથ્થર જેવું હૃદય કેમ થયું? આવું પગલું કેમ ભર્યું? જાઓ, તમે પથ્થર બની જાઓ. તરત જ ભગવાને શ્રાપ દીધો કે આવા અવિચારી પતિને તું કુમાર્ગે જતો પાછી ન વાળી શકી તો તું સતી કેમ? હું તને શ્રાપ દઉં છું કે જા, તું વનની વનસ્પતિ બની જા. ભગવાન અને સતી વૃંદાએ સામસામા શ્રાપિત થયા. પણ વૃંદાએ વિચાર્યું કે ગમે એમ કોઈ સર્વેશ્વર, જગતપતિ, જગત નિયંતા, હવે જેણે મારો સ્વીકાર કર્યો એને મેં શ્રાપ દીધો. સતી વૃંદાએ કહ્યું, વિષ્ણુ તમે પથ્થર તો બનશો પણ શાલિગ્રામ બનશો અને સારું જગત તમારી સેવા કરશે. મનુષ્યો, દેવતાઓ, દેવીઓ તમારું પૂજન અર્ચન કરશે. ભગવાન કહે છે, સતી વૃંદા, તારા સતીત્વ અને શીલ ઉપર હું પ્રસન્ન છું. તું વનની વનસ્પતિ બનીશ પણ તુલસી બનીશ અને હર હંમેશના માટે 24 કલાક હું તને મસ્તકે ધારણ કરીશ. સતી વૃંદા કહે છે, પ્રભુ એક મારી વિનંતી સાંભળો. કે શું? ભક્ત તમારો કોઈ થાળ જમાડે રખે જમતાય જાણ, ભક્ત તમારો થાળ જમાડે રખે જમતાય જાણ, તુલસી દલ વિનાયા પજમો તો, તુલસી દળ વિનાયા પજમો તો ઇષ્ટ દેવની આણ, ઇષ્ટ દેવની આણ. સતી વૃંદા કહે છે, પ્રભુ તમારા કોઈ પ્રેમી ભક્તો તમને જો થાળ ધરાવે અને એમાં જો તુલસી દળ ન હોય ને તો તમારે આરોગ્યું નહીં, અને જો તુલસી દળ વિના તમે પ્રસાદ આરોગ્યો ને તો તમને ઇષ્ટ દેવની આણ. જગત નિયંતા પરમાત્મા સતી વૃંદાની સાથે વચને બંધાણા. હજી પણ પ્રભુને પ્રસાદ ધરવામાં આવે તો એમાં તુલસી દળ પધરાવવું પડે છે. આવો જળપુત્ર જાલંધર અને સતી વૃંદાનો ઇતિહાસ અહીંયા સમાપ્ત થાય છે. શ્રી રામ જય રામ, જય જય રામ, 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 જય જય રામ.
राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम सीताराम जय सीताराम भजमन प्यारे सीताराम।